સુધારા કરવામાં આવે છે અને આ એક્ટમાં 93 કલમોમાં કુલ 400 જેટલા સુધારા કરવામાં આવ્યા છે અને 28/8 ના જાહેરનામાથી કેન્દ્ર સરકારે કુલ 35 કલમોના અમલીકરણની તારીખ 1/9/2019 થી જાહેરાત કરી છે. આ કલમોથી 215 જેટલા સુધારા અમલી બનશે. આ કલમો હેઠળ અદાલતમાં પ્રોસિક્યુશન કરવાની જોગવાઈ હોય છે અને પ્રોસિક્યુશનની અવેજીમાં અમુક કલમોમાં ગુનો માંડવાણ એટલે સમાધાન શુલ્ક કરવા કલમ 200માં જોગવાઈ છે અને આ કરવાની સત્તા રાજ્ય સરકાર શ્રીને પહોંચે છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરીશ સર, જાહેરાત કરીશ. તમને બધાને એક લેખિત ડિટેલ આપીશું, પહેલા વાત કરી લઈ પછી તમને આપીએ છીએ. આપી દો. તો શરૂ કરશું. તાજેતરમાં કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ઘણા સુધારા કર્યા છે. સપ્ટેમ્બરથી એમને અમલમાં મૂકી દીધું છે. માંડવાળની સત્તા એ રાજ્ય સરકારને આપી છે સુધારા વધારા કરવાની, એટલે આ જાહેરનામાના અમલ કરવા માટે પ્રત્યેક કલમની ડિટેલમાં છણાવટ અને હાઈ પાવર કમિટીએ, જેમાં મુખ્ય અધિકારીઓ બધા પ્રધાનમંડળના બધા સિનિયર સભ્યો સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી હતી. આ અમલવારીથી સામાન્ય માણસ ઉપર દંડમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરેલ છે અમે લોકોએ. ખાસ કરીને ટુ વ્હીલરના વપરાશકર્તા વાહન માલિકો સંબંધિત ગુનાઓમાં સરકારે માનવીય અભિગમ કેળવ્યો છે અને એ જ રીતે ટ્રેક્ટર અને કૃષિલક્ષી એમાં પણ સરકારે ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે. પરંતુ જે ગુનાઓ સામાન્ય માણસની જિંદગીને અસર કરે છે, કુટુંબને વેરવિખેર કરે છે, નિર્દોષ માણસ જિંદગીનો ભોગ બને છે, એના લેવાય છે, ભોગ લેવાય છે, તેવા સંબંધોમાં ગુનાઓ નિયંત્રિત કરવા માટે સરકારે કોઈ પણ પ્રકારની છૂટછાટ અને સમાધાન આપવા માંગતી નથી, બક્ષે નહીં એવો કડક પણ નિર્ણય સરકારે કર્યો છે. ખાસ કરીને રસ્તા ઉપર પૂર ઝડપે બાઇક ચલાવવું, રેસ કરવી, નશાયુક્ત વાહન ચલાવવું એટલે કે દારૂ પીને વાહન ચલાવવું, રજિસ્ટ્રેશન વગર, લાયસન્સ વગર, આવા ગુનાઓમાં સખ્તાઈથી કામ લેવું એવું સરકારનો નિર્ણય છે. આપણે બધાને ખબર છે કે દર વર્ષે લગભગ 20,000 એક્સિડન્ટો થાય છે ગુજરાતમાં અને 8,000 લોકોની જિંદગી એટલે કે લોકો મૃત્યુ પામે છે અને એની અસર માનવતાની દ્રષ્ટિએ પણ બહુ આપણે હૃદયદ્રાવક અસરો જોવા મળે છે કે અનેક મા બાપના લાડકવાયો છીનવાઈ જાય છે, અનેક કુટુંબના મોભી એવા મા બાપ પણ આમાં છીનવાઈ જાય છે, કુટુંબ વેરવિખેર થઈ જાય છે અને એવા સંજોગોમાં આ કાયદાના અમલવારીનો અમે લોકોએ આવા બનાવો ઓછા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે. ટ્રાફિકના નિયમો એ લોકો માટે છે, એટલે આપના બધા દ્વારા હું વિનંતી પણ કરું છું કે પ્રજાને સરકાર
એ મેસેજ આપવા માંગે છે કે અંતે આ બધા નિયમો લોકોને હેરાન કરવા માટે નહીં પણ લોકોની સેફટી માટે સરકાર આ નિર્ણય કરી રહી છે. એટલે ક્યાંક થોડુંક કડક આવશે પણ અંતે એ લોકોના ભલા માટે છે. કે દાખલા તરીકે વાહન લાયસન્સ વગર ચલાવવું આ કેવી રીતે ચાલે? આવું દુનિયામાં ક્યાંય ન હોઈ શકે. લાયસન્સ મસ્ટ છે. તો લાયસન્સ વગર ચલાવવું 3,000 રૂપિયા દંડ, અને જેનું વાહન એને આપ્યું હશે વાહન માલિકના પણ 3,000 રૂપિયા દંડ. માની લો કે મારું વાહન મારો પુત્ર લાયસન્સ વગર ચલાવે તો એને ભરવાના ને મારે ભરવાના. આવા નિયમ કર્યા છે કે જ્યાં સખ્તાઈની આવશ્યકતા ત્યાં સખ્તાઈ કરી છે. અને જ્યાં આગળ કે ભાઈ ચાલો હેલ્મેટ તો 500 રૂપિયા દંડ, બીજી વખત ગુનો થાય તો 500 દંડ. પાછળ બેસનારને આપણે જે આ વખતે માફ કરીએ છીએ, ધીરે ધીરે આગળની લોકોને બેસવાનું અમલવારી થાય પછી જોશું પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવી. કેન્દ્ર સરકારે તો આ બધી વસ્તુના એટલે તમને જે આપ્યું છે એમાં કોઠો આપ્યો છે કે અગાઉ આપણે શું દંડ લેતા હતા, કેન્દ્ર સરકારે શું સૂચવ્યું છે અને હવે રાજ્ય સરકારે શું નિર્ણય કર્યો છે. આ ત્રણેય વસ્તુ તમને આ પત્રકમાં આપેલી છે. એટલે એમાં આ બધા ફેરફારો આપણે જે કર્યા છે એની વિગતવાર જ્યાં બધી કલમોનું તમને નથી આપ્યું પરંતુ જ્યાં લોકોને ડે ટુ ડે રોજિંદો અસર કરે છે એવી બધી કલમોનો તમને એક આજે બ્રીફ આપી છે એમાં આની છણાવટ કરવામાં આવી છે. ઓવરસ્પીડ તો કેને ઓવરસ્પીડ ગણવી? એટલે આપણે એવું નક્કી કર્યું છે એક્સપ્રેસ હાઈવે ઉપર હેવી વ્હીકલની આ ઓવરસ્પીડ, લાઇટ વ્હીકલની આ ઓવરસ્પીડ, ટુ વ્હીલરની આ ઓવરસ્પીડ, નેશનલ હાઈવે ઉપર આ ઓવરસ્પીડ, સ્ટેટ હાઈવે ઉપર આ ઓવરસ્પીડ, એમ કરીને આપણે ઓવરસ્પીડના વર્ગીકરણ કર્યા છે. અને દંડ લેવાની આપણે પોલીસ અને આરટીઓને એ સત્તા પણ આપી છે કે દંડ લેવામાં આવે. આની અમલવારી પણ આપણે 16 સપ્ટેમ્બરથી કરશું. આ 5-6 દિવસ એટલા માટે આપીએ છીએ કે લોકોને હેલ્મેટ નવા લેવાના હોય તો લઈ લે, લોકોને નાનું મોટું લાયસન્સ કઢાવવાનું હોય તો એની પ્રક્રિયા શરૂ કરી દે, લોકોને થોડોક એના માટે સમય મળે. અને મીનવાઇલ તંત્ર પણ આની ખૂબ પબ્લિસિટી કરશે આ બધા નિયમો અને દંડની જોગવાઈની. એટલે લોકોને અવેરનેસ લોકોના ધ્યાનમાં આવે કે હવે 16 તારીખ પછી આપણે રોંગ સાઇઝમાં સ્કૂટર ચલાવશું અથવા ગાડી ચલાવશું તો શું થશે, આપણે હેલ્મેટ વગર ચલાવશું તો શું થશે, આપણે લાયસન્સ વગર કરશું તો શું થશે, આ બધી માહિતી લોકોને મળે એટલા માટે આપણે અવેરનેસ પ્રોગ્રામ, લોકોને તક પણ મળે બધી વસ્તુની સાધન વ્યવસ્થા કરવાની. અને 16 તારીખથી કડક અમલવારી થશે. પોલીસ અને આરટીઓ ચોકે ચોકે આની કડક અમલવારી કરશે. છેલ્લા 5-7 દિવસથી મારું અમદાવાદ જવા આવવાનું થાય છે. ગઈકાલે જ કોર્ટના કાર્યક્રમમાં હું આવ્યો હતો તો રસ્તામાં ખાસ જોતો હતો કે હેલ્મેટ પહેરેલા કેટલા લોકો જાય છે. મારું મને આનંદ છે કે 10 માંથી 7 સ્કૂટર હતા કે જેને હેલ્મેટ પહેરેલી હતી. હજી 2-3 લોકો 3-4 લોકો નથી પહેરતા એ બરોબર નથી, એના સારા માટે જ આપણે આ કરીએ છીએ. એટલે 100% અમલવારી થાય એ સરકારની ઈચ્છા છે. સરકારને દંડમાં રસ નથી, સરકારને કેસ કરવામાં રસ નથી, પણ જો દંડ અને કેસની વ્યવસ્થા નહીં હોય તો લોકો સ્વયંભુ આ ટ્રાફિકના નિયમોને ચુસ્તપણે અમલ કરે એ થઈ શકતું નથી. એટલા માટે આ બધી વ્યવસ્થામાં અમલવારી કડક થાય અને બધાના હિતમાં જ. આપણે ઘણી વખત તમે બધા લોકોએ જ દેખાડ્યું છે, મીડિયાએ છાપ્યું છે કે ઓવરસ્પીડ રેસ કરતા હોય છોકરાઓને કોઈક નિર્દોષ માણસ ચાલ્યો જતો હોય એ મરી જાય, કેવું થાય? હમણાં થોડા દિવસ પહેલાં 200ની સ્પીડમાં 5 યુવકો ગાડી ચલાવતા હતા અને પાછું એનું જે મીટર છે ગાડીનું 200 ઉપર છે કાંટો, એને વોટ્સએપ કર્યો હતો કે જો અમે 200 ઉપર જઈ રહ્યા છીએ.
અને પાંચે પાંચ ભટકાણા અને પાંચે પાંચના મૃત્યુ થઈ ગયા. આ આપણે ક્યાં સુધી આ બધું જોતા રહેવું છે? એટલે આ બધી વસ્તુને નિયંત્રિત કરવી એ સમાજના હિત માટે જરૂરી છે, અને આનો ચુસ્ત અમલ થાય એ પણ જરૂરી છે. હવે આજે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા મેગાસિટી આજે આપણે બહાર જઈએ છીએ તો બધા હેલ્મેટ, દિલ્હી જોવો, બોમ્બે જોવો, કલકત્તા જોઈ તો હેલ્મેટ વગર કોઈ સ્કૂટર નથી ચલાવતું. તો આપણે ત્યાં જરૂરી છે અને એની અમલવારી પણ જરૂરી છે. એટલે સરકારે, કેન્દ્ર સરકારે સૂચવેલા કરતાં ઓછા કર્યા છે. રેર કેન્દ્ર સરકારે જે સૂચવેલા છે એ મહત્તમ, એને આપણે ટચ કર્યું છે. એટલે તમને હું જસ્ટ થોડું ધ્યાન દોરું તો પહેલી વાત એ છે કે હા, બીજું પણ ખાસ કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં એટલે ડિજિટલ ડાયરીમાં જે ડોક્યુમેન્ટ્સ જે લોકો પોતે પોતાના સ્માર્ટફોનમાં સેવ કરીને રાખશે એ ડોક્યુમેન્ટ દેખાડવામાં આવશે તો એને વેલિડ ગણવામાં આવશે, એ સરકારનો નિર્ણય છે. એટલે લાયસન્સ ખિસ્સામાં રાખવું જરૂરી નથી, પણ ડિજિટલ તમારે તમારામાં સેવ કરેલું હશે એને દેખાડો કે આ લાયસન્સ મારું, તો એને ઓકે કરવામાં આવશે. એટલે એ પણ બહુ સ્પેસિફિક સૂચના પોલીસ અને આરટીઓને આપવામાં આવશે. ખાસ તો ચાલુ વાહને જો મોબાઈલ ઉપર વાત કરવામાં આવે તો હાલની દંડ 1,000 રૂપિયા છે, એને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. એવી જ રીતે એટલે પ્રથમ વખત, બીજી વખત કરશે તો 1,000 રૂપિયા દંડ. એવી જ રીતે હેલ્મેટ માટે જે 100 રૂપિયા દંડ હતો કેન્દ્ર સરકારે 1,000 રૂપિયા સૂચવ્યો છે, આપણે 500 રૂપિયા હેલ્મેટનો દંડ રાખવામાં આવ્યો છે. અને પાછળ બેસનાર ઉપર આપણે દંડ હમણાં નથી લેતા, હેલ્મેટ ન પહેરી હોય, કારણ કે હજી આપણે ત્યાં મધ્યમ ગરીબ વર્ગના લોકો ફેમિલી આખું સ્કૂટર ઉપર હોય છે, તો પાછળ એમના પત્ની અને આગળ બેઠેલું છોકરું એ હેલ્મેટ વગર હોય તો એને પણ મેઇન હલાવનાર રહે તો પહેરવું જ પડશે, અને એ આપણે કર્યું છે. સીટ બેલ્ટમાં પણ અત્યારે 100 રૂપિયા છે કેન્દ્ર સરકારે 1,000 રૂપિયા, આપણે 500 રૂપિયા એ દંડ એમનો પણ સીટ બેલ્ટ ફરજિયાત ફોર વ્હીકલમાં આ કર્યું છે. એવી જ રીતે આપણે હમણાં 3-સીટર સ્કૂટર ઉપર એટલે ફેમિલીનો મેં દાખલો આપ્યો એટલે હમણાં એને ટચ નથી કરતા, એમાં માનવતાની દ્રષ્ટિએ આપણે પણ આપણો આગ્રહ છે કે 3-4 લોકો, 2 બાળકને મા બાપ સ્કૂટર ઉપર બેઠવું એ હેલ્ધી સિસ્ટમ નથી, સરકાર એને હેલ્ધી ગણતી જ નથી. પણ અત્યારે આપણે ત્યાં આપણા સંજોગો જે છે ગરીબ માણસના ટ્રાન્સપોર્ટેશનમાં એને રિક્ષા પોસાય નહીં, તો જતા આવતા હોય તો એને આપણે અત્યારે જે છે એમાં આપણે નો ચેન્જ 100 રૂપિયા જૂનું જે છે એને જ આપણે ટચ કર્યું છે. આપણે 1,000 રૂપિયા દંડને હમણાં એને ગણતા નથી. ભયજનક રીતે ચલાવવું એમાં આપણે 2 ભાગ પડ્યા છે કે 3-વ્હીલરથી ઉપર 3-વ્હીલરને 1,500 દંડ, LMV એટલે 4-વ્હીલરને 3,000 અને હેવીને 5,000 રૂપિયા દંડ ભયજનક રીતે ચલાવવું. અને એવી જ રીતે ઓવર સ્પીડિંગ એમાં 3-વ્હીલર 2 અને 3-વ્હીલર માટે 1,500 રૂપિયા, ટ્રેક્ટરને પણ ભયજનક રીતે જો સ્પીડમાં ચલાવવું તો 1,500 રૂપિયા, LMV 2,000 અને હેવીના 4,000 રૂપિયા આપણે દંડ રાખ્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર અત્યારે 500 રૂપિયા છે, કેન્દ્ર સરકારે 5,000 ચૂકવું છે. આપણે 2-વ્હીલરમાં 2,000 રૂપિયા અને 3-વ્હીલરથી 4-વ્હીલર કે ઉપરનું એમાં 3,000 રૂપિયા આપણે દંડ રાખ્યો છે. રજિસ્ટ્રેશન વગર ચલાવવું તો હાલ 500 રૂપિયા છે, ત્યાં 5,000 રૂપિયા કેન્દ્ર સરકારે કીધું છે. આપણે 2-વ્હીલર 1,000, 2,000, 3,000 અને 5,000 તમને આ બધું આપેલું છે, આપણે તમારા હાથમાં તમને આપ્યું છે. જાહેરમાં રેસ લગાવીને સ્કૂટર ઉપર ખેલ કરવા, છોકરાઓ 2 હાથ છોડીને સ્કૂટર ચલાવતા હોય છે ને ખેલ કરે છે બધા,
એમાં પાંચે 5,000 રૂપિયા કેન્દ્ર સરકારે સૂચવ્યા છે, એ જ 5,000 રૂપિયા આપણે એના ઉપર રાખ્યા છે, અને બીજી વખત પકડાશે તો 10,000 રૂપિયા એમાં આપણે કડક રહ્યા છીએ. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ એમની ડ્યુટીને સાઈડ આપવી, કોઈ ન આપે તો એમાં કેન્દ્ર સરકાર 10,000 રૂપિયા સૂચવ્યા છે, આપણે 1,000 રૂપિયા દંડ, પહેલાં 100 રૂપિયા હતો એના 1,000 રૂપિયા આપણે કહી રહ્યો છે. પછી જે સ્પીડ છે, ઓવર સ્પીડ કેવી રીતે ગણવી, તો એક્સપ્રેસ હાઈવે ઉપર LMV એટલે કે મોટર એ 120 ઇથી ઉપર હશે તો ઓવર સ્પીડ, ફોર લેન નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે એમાં 100ની સ્પીડ, પછી મ્યુનિસિપાલિટીના રોડ અથવા તો નાના રસ્તા એમાં આપણે 70, સ્ટેટ હાઈવેમાં 80 અને ડિસ્ટ્રિક્ટના રોડમાં 65 અને અધર રોડમાં 60 અને ગામડામાં 50. એનો કોઠો પણ તમને આપ્યો છે દરેક વ્હીકલને કેવી રીતે, ભાઈ એ આપી દેજો, છેલ્લું પાનું નથી આપ્યું, આપી દેજો, આપી દેજો બધાને. એક મિનિટ પેલા મારી વાત પૂરી. એમાં એમાં આ આ આ આ આપની પણ નકારાત્મક માનસિકતા દૂર કરો તો સારું છે, પણ VIP આ કાનૂન બધાને લાગુ પડે છે, આમાં કોઈ VIP નથી ને કોઈ નીચે નથી, કાનૂન બધા માટે હોય, પણ કોઈ 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 પણ મોટો માણા, પછી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે રાજકારણી હોય કે મીડિયાવાળો હોય, મોટો માણા એ મર્ડર કરે એટલે 302 જ લાગે, પછી એમાં એને VIP કેવું ન હોય, કે એને 3,322 એને મળેલું એવું ક્યાંય ન હોય જગતમાં, એટલે એ એ એ માનસિકતા બરાબર નથી. આ બધાને નિયમ બધાને લાગુ પડે છે. તમારા જાણ કરતા હું મારી ગાડીમાં કાયમ બેલ્ટ બાંધીને જ બેસું છું, આ નિયમ તો હમણાં આવ્યા, એટલે જે હશે એના પર પગલાં લેશું. જો અરે ભાઈ ગમે તે હશે, જીતુભાઈ હોય કે તમે હો કે હું હોઉં, આવી રીતે ચર્ચા કરીએ બરાબર નહીં, બધા માટે આ નિયમ લાગુ પડશે. અને મહેરબાની કરીને મીડિયાના લોકોને કહું છું, આને પોઝિટિવ લેજો, આ માનસિકતા નકારાત્મક બરોબર નથી. નહીં નહીં, સવાલ આ રીતે ન હોય, જીતુભાઈ વાઘાણીના નામ સાથે સવાલ ન હોય, VIPની આમાં અલગ ન હોય, 302 બધાને લાગુ પડે, મારી મારી વાત એ છે, એવી રીતે ન હોય. એમની ડોક્યુમેન્ટ તો બધા સાથે રાખવા જોઈએ, પણ કાયદામાં એવું નથી કે લાયસન્સ ભેગું ફરજિયાત રાખવું. અમે લોકો ચર્ચા કરી છે, માની લ્યો મારી પાસે લાયસન્સ નથી ને મને રોકા, તો હું કહી શકું કે ભાઈ હું તમને લાયસન્સ મારી પાસે છે જ, અને હું તો એટલે એક મિનિટ એટલે હું તમને મોકલાવી આપીશ. હવે આજે આપણે જે નિર્ણય કર્યો કે ડિજિટલ ડાયરી તમારી જે કેન્દ્ર સરકારે કીધું છે, દરેક વ્યક્તિ પોતાના ડોક્યુમેન્ટ, દરેક પ્રકારના ડોક્યુમેન્ટ એ ડિજિટલ કરી શકાય છે, ડિજિટલ લોકર એ હા લોકર લોકલમાં અપલોડ કરેલું હશે ડિજિટલ, એને આપવામાં આવશે, અને નીતર પછી પોલીસ કહી શકે સ્કૂટર મૂકી દો ભાઈ, તમે લઈને આવો લાયસન્સ, અને તમે તમે ચોક્કસ અમને દેખાડીને તમે પાછું લઈ જઈ શકો. વાહન ચાલક એટલે જે વાહન ચલાવે છે એ ના, આમાં જો કલ્પેશ આવી બધી વાત નકારાત્મક છે, ના ભાઈ ના ન હોય એવી વાત. જો ભાઈ આ બધી વસ્તુ આપણે વ્યવસ્થા કરવાની, કોઈ ખૂન કરે એટલે એમ કે ભાઈ બિચારાને પૈસા જોતા હતા એટલે એને ગરીબ હતો એટલે કર નાખ્યું, માટે એવું ન હોય. લાયસન્સ ના શું છે, ભાઈ એટલે મારું ચીજ કેવું છે કે પહેલા વહેલા તો RTOની જે વ્યવસ્થાઓ છે એ અંગે પણ અમે વિગતવાર બેઠા છીએ, એમાં નંબર પ્લેટની વાત હશે, RC બુકની વાત હશે, લાયસન્સની વાત હશે,
ટેક્સ ભરવાની જે કંઈ વાત હશે, રજીસ્ટ્રેશનની વાત હશે, આ પાંચ છ વસ્તુ આરટીઓમાં લાગુ પડે છે. એના માટે પણ અમે લોકોએ ઘણી ચર્ચા કરી છે. અઠવાડિયામાં જ એના નિર્ણયો પણ તમારી સામે લાવીશું અમે, કે જેમાં ઓન ધ સ્પોટ એને મળી જાય અને ઓનલાઈન સર્વિસીસ ઉપર મેક્સિમમ વસ્તુને આપણે આખું બહુ મોટા ક્લેવર અને આપણે મહત્વના નિર્ણય કરી રહ્યા છીએ કે જેથી કરીને સરળતાથી આ બધી વસ્તુ લોકોને પ્રાપ્ત થાય. મેં કીધું તમને કે આની સાથે જ અમે ચર્ચા કરી છે, અમે વિસ્તૃત ચર્ચા કરી છે અને અમે અઠવાડિયામાં જ તમને આ બધી સિસ્ટમ એને નોર્મલાઇઝ કરી દેવા માટે અમે કરી રહ્યા છીએ. એની જાહેરાત પણ અમે નેક્સ્ટ પ્રેસ કોન્ફરન્સમાં તમને કરીશું. હવે જો આમાં બે વસ્તુ છે, એચએસઆરપી એ જૂના વાહનો એક એનો પ્રશ્ન છે કે તમે આજથી ને 10 વર્ષ પહેલાં ગાડી લીધીને હજી તમે પ્લેટ ન બદલાવી, એક પ્રશ્ન છે. અને એક નવા વાહનનો પ્રશ્ન છે. નવા વાહનોમાં પણ ડિલે થતું હતું, એટલે આપણે નવા વાહનોનું તો જે ગાડી પોતે જ વેચે છે એ જ પોતે ત્યાં નાખી દે, એટલે એનો પ્રશ્નને રેગ્યુલરાઇઝમાં જઈ રહ્યા છે. જે જૂના છે એના માટેનો પણ અમે ચર્ચા વિચારણા અલગ કરી રહ્યા છીએ કે જેમાં એ લોકોનું પણ ઝડપથી એ પતી જાય એટલે ગુજરાતમાં તમામ વાહનો એચએસઆરપી ઉપર આપણે જઈએ. એટલે એમાં એક્ટમાં આખી ડેફિનેશન આપેલી છે. આજે તો તમને તો આમાં અમે એક્ટ મુજબની ખાલી મુદ્દા લખ્યા છે એમાં એક્ટમાં, અને આ કોઈ નવું નથી. એક મિનિટ પેલા વાતનો જવાબ આપી દો. આ આ બધી કલમો એની બધાની ડેફિનેશન આપેલી છે. બોમ્બે શું મોટર વ્હીકલ એક્ટ જે છે એમાં આવડી જાડી ચોપડી છે, એમાં એક એક કલમની ડેફિનેશન સાથે વિસ્તૃત આપેલું છે. એમાં કોઈ એક્ટમાં કોઈ ડેફિનેશનમાં ચેન્જીસ ક્યાંય નથી. આ જે કેન્દ્ર સરકાર કર્યું છે એ માત્ર માંડવાની રકમો અને અમુક જે સત્તાઓ કોર્ટને છે, અમુક સત્તા માંડવાની પણ નથી, એ કોર્ટ જ નિર્ણય કરશે. અને જ્યાં માંડવાની સત્તા છે ત્યાં રાજ્ય સરકારને જે સત્તા આપવામાં આવી છે એનો જ વિચાર કરીને આપણે આ મૂકવાનું. એટલે જો તમને કહું વિવેકભાઈ, સવાલ આ કહું છું, જૂની નહીં, જૂની કલમ છે, નવી નથી. આજ દિવસ સુધી ભયજનકના સંદર્ભમાં ખોટી રીતે પરેશાની હેરાનગતિના એવા કોઈ કિસ્સાઓ પણ નથી આપણી પાસે આવ્યા. પણ ભયજનકની આખી ડેફિનેશન એક્ટમાં આપેલી છે, તમને હું એક્ટ પછી પાછળથી તમને સમજાવશે શું છે. એ બધું કામ લાગશે જો આખી, એટલે બધાને લાગુ પડશે, આ બધાને લાગુ પડશે. એમાં છે નિયમ છે, એમાં દંડ થશે, પકડશે પકડશે. કોણ બોલે છે? પછી આપશું, આજે નથી, પછી આપશું. આપણે બધું બધું હોય, આજે જે લઈને બેઠા છીએ, સો સાંભળો આજની ચર્ચા. વિવેકભાઈ એક મિનિટ, આજની ચર્ચા એ એક્ટમાં અમે લોકોએ કરેલા સુધારા એ સંદર્ભમાં છે. તમને જોતા હશે તો પાછળથી આપશું, અત્યારે ન હોય અમારી પાસે બધી વસ્તુ.
એના ઉપલા અધિકારીને. આ કોણ બોલે છે? પણ આ એમને પતિ જાય, એમનું પતિ જવા દો. એટલે આમાં હવે આપણે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરવો પડશે. સદનસીબે ગુજરાતમાં આપણે સાસગુજ કોર્પોરેશન આ બધાના વ્યાપક પ્રમાણમાં આપણે આ કેમેરા, સીસીટીવી અને આખી ઓનલાઈન વ્યવસ્થામાં આપણે આગળ વધી રહ્યા છીએ. હજી ઘણું કરવાનું બાકી પણ છે. એટલે ભવિષ્યમાં દાખલા તરીકે તમે ઓવર સ્પીડ લીધી તો એ કેમેરામાં જ આવશે કે આ ઓવર સ્પીડ, અને એ આપણે પ્રૂફ એમને આપી શકશું. દાખલા તરીકે તમે તમને રોકા અને લાયસન્સ નથી થઈ તો તમારે લાયસન્સ તમારે કાઢીને દેખાડવું જ પડશે. આપણે ભૂતકાળમાં દેખાડતા જ આવ્યા છીએ બધા કે જ્યારે જ્યારે રોકા ત્યારે આપણે લાયસન્સ આપણું બતાવ્યું છે. એટલે આખી સિસ્ટમમાં મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આની વ્યવસ્થા બનાવવામાં આવશે. મૂળ વાત કે આ એક જોગવાઈઓ છે. દેશમાં કાયદો વ્યવસ્થા રૂલ ઓફ લો એટલા માટે કાનૂન અને દંડ કે સજા એની જોગવાઈઓ દરેક વિભાગના દરેક કાનૂન, હેલ્થ હોય તો કોઈ ડોક્ટરે શું શું ન કરવું અને શું કરશે તો શું સજા, તો એ જોગવાઈ હોય જ. એમ દરેક વિભાગની હોય છે, એમ આરટીઓનું પણ આ એક વ્યવસ્થા છે. સવાલ આ આખી વ્યવસ્થાને ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરશું તો જે કાંઈ નાની મોટી ફરિયાદ, પછી કરપ્શનની ફરિયાદ હશે, ખોટી રીતે હેરાન કરવાની ફરિયાદ હશે, એ બધું ઓટોમેટિક એમાં આવતું જશે, લોકજાગૃતિ પણ વધશે, અને આવું કરવા માટે પણ બે વાર ખોટું કરનારાને પણ વિચાર કરવા પડશે. અને એના સંદર્ભમાં પણ વ્યવસ્થાઓ, સરકાર, કાયદેસર જે કોઈની ફરિયાદો આવશે એને પ્રોપરલી ત્યાં આગળ એટેન્ડ કરી અને એની તપાસ કરીને પગલાં લેવામાં આવશે. એમાં નો હોય એ તો કોર્ટ નક્કી કરશે. અમુક ગુનાઓ કોર્ટના પરવ્યુમાં છે, એ માંડવાળમાં નો હોય, એમાં રૂપિયા લઈને માંડવાળ ના થાય. જેમ દાખલા તરીકે એક્ટમાં કહું છું, એમાં કોર્ટને સત્તા આપી છે. એમાં એમાં તો તો એવું લાગે કે ભાઈ આ ઇન્ટેન્શનલી કર્યું છે, મેં મારું વાહન તમારા ઉપર ચડાવી જ દીધું તો મોતની સજા જાય, 302 લાગે, મોતની સજા થાય. એટલે એ કોર્ટના પ્રોવિઝનમાં છે. બેન કહેતા હતા, એટલે અત્યારે આ અમારી ચર્ચામાં આવ્યું હતું. એકચ્યુઅલી તો હેન્ડ ફ્રી પણ ન વપરાય, કારણ કે એનું ધ્યાન ડ્રાઇવિંગમાં રહેવું જોઈએ, પણ એને પ્રૂવ કરવું અઘરું પડે છે. એટલે મોબાઈલ એ તરત દેખાય આવે, એટલે અત્યારે મોબાઈલ પૂરતું આ છે. એક પૂરું થઈ જાય. ઈ ચલણ ચાલુ જ રહેશે અને આ બધું થશે. ઈ ચલણ એક વ્યવસ્થા છે, અને ઓન ધ સ્પોટ ઉપર મેમો આપવો પણ એ જ વ્યવસ્થા છે. એટલે બધું ચાલુ રહેશે. એટલા માટે આપણા હાથમાં નથી. દાખલા તરીકે ઓલા શું સ્કૂટર છે, નહીં આ હાર્લે સ્કૂટર જે ડેવિડસન, હવે એની સ્પીડ તો બહુ મોટી હોય છે. હવે એ બને છે વિદેશમાં, પણ આખી દુનિયામાં માલ વેચવાનો એનો અધિકાર છે.
એ ગમે ત્યાં બને, ગમે તે બનાવે, ગમે તેટલી સ્પીડ, આપણે ત્યાં મોટરસાયકલ ને ટુ વ્હીલરમાં જે આવતું હશે એ એને લાગુ પડશે. કારણ કે એ આપણા હાથમાં નથી. કોઈ પણ ગાડી 200 ની સ્પીડની છૂટ રાખે આપણે ત્યાં એલાવ નહીં રહે. આ લેમ્બોર્જિની ને આ બધી ગાડીઓની સ્પીડ હોઈ શકે, ભલે વાપરે, પણ આપણી સ્પીડ લિમિટ પ્રમાણે ચાલવું પડે. એટલે તમે એવી રીતે મૂકતા નહીં. એટલે ચોક્કસ કરવી જ જોઈએ. અને આપણે માસ ટ્રાન્સપોર્ટેશન એટલા માટે બુલેટ, મેટ્રો ટ્રેન, આપણે BRTS, એવી જ રીતે સરકાર વિચારી રહી છે બધું, કે જ્યાં ડેન્સિટી વધારે હશે, વધુ વાહનોની અવરજવર હશે, ત્યાં આપણે વધુ ને વધુ લોકો સિંગલ વાહન ન વાપરે અને આ માસ ટ્રાન્સપોર્ટેશનના બધા વાહન વાપરે એ દિશામાં સરકાર વિચારી પણ રહી છે. અમે લોકોએ હા, એટલે એમાં SG હાઈવે પણ આવી જાય. ના ના, એક મિનિટ, એમને હાથ ઘણા વખત થયા છે. બોલો બોલો, એક મિનિટ. નહીં નહીં, મેં બતા રહા હું આપકો, ઇસલિયે હમને તીન આપકો સેક્ટર ઓર અલગ અલગ બતાયા હૈ કે પહેલે હમ કિતને દંડ લેતે થે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ કી જો મેક્સિમમ મહત્તમ ઉન્હોને જો બતાયા હૈ વો ફિગર દિયા હૈ ઓર અંત મેં હમને જો બતાયા હૈ કે પહેલે હમ 100 રૂપિયા લેતે થે, અબ હમ 1000 રૂપિયા લેંગે. તો હમને શક્તિ કી ને 10 ગુણી શક્તિ સે કામ, સખ્તાઈ સે કામ લિયા કે પહેલે આપ 100 રૂપિયા દંડ લેતે થે, અબ 1000 રૂપિયા દેના પડેગા. પહેલે હમ 100 રૂપિયા લેતે થે, આપ 500 દેના પડેગા. પહેલે હમ 100 રૂપિયા લેતે થે, અબ 3000 રૂપિયા દંડ હોગા. તો યે સબ હમને કિયા હૈ, શક્તિ સે કિયા હૈ. ઇસમે સબકો સબ દંડ બઢાયા હૈ, કિસી કો ઘટાયા નહીં હમને. એટલે મારું એ જ કેવું છે, મેં પહેલાં કીધું એમ કે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ, કેમેરાની વાત હશે કે ઉપર લગાવવાના કેમેરાની વાત હશે કે પછી સીધે સીધા ઈ ચલણ ફાટે કે જેમાં કોઈને મેન્યુઅલી કોઈ વસ્તુ જ ન આવે, એ બધું વસ્તુનો વિચાર ગંભીરતાથી કરી રહ્યા છીએ અને એમાં આગળ વધી રહ્યા છીએ. ટુ વ્હીલરમાં 2000 અને જે બાયફર્કેશન કર્યું છે
એટલે કોઈ નથી નિર્ણય, હજી અમારી ચર્ચાઓ ચાલે છે. એ તો બધું મેં કીધું ને, આરટીઓ ના સંદર્ભમાં અમે વ્યાપક મોટા ડ્રાસ્ટિક ચેન્જ લાવી રહ્યા છીએ, એની ચર્ચાઓ ચાલે છે. પાછું નેક્સ્ટ વીકમાં આપણે મળીશું ત્યારે અમે જે નિર્ણય કર્યા છે કેશું. પરંતુ માઇનોર પણ જો એ નિયમનો ભંગ કરશે તો એને આ દંડ લાગુ પડવાનો છે. અને એમાં એમાં અમે ગાડી ઓનરનો પણ દંડ લેવાના છે. જો પેલા તો જામીન મળી જાય છે એવું માનવાનું કારણ નથી. આપણે અમદાવાદના એવા એસજી હાઈવેના કેસો તમને હું જાણીએ છીએ કે કેટલા વખતે જામીન મળ્યા અને કેટલો વખત જેલમાં રહેવું પડ્યું છે. એટલે એવું હવે નથી. હવે કોર્ટો પણ સખ્તાઈથી કામ લે છે, સરકાર પણ સખ્તાઈ કરવા માંગે છે અને પ્રજામાં પણ અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ આ ચલાવાય નહીં. જોશું એ ફરિયાદને આપણે ચોક્કસ વિચારશું. શું છે એટલે વાત થઈ ને, એ નહીં ચાલે. ડિજિટલ ડાયરીમાં પહેલા વહેલા એમાં જ રજીસ્ટ્રેશન કરાવવું પડે અને એમાં તમારે નાખવું પડે, એને જ વેલિડ ગણાશે. અરે ભાઈ, તો ભારત સરકારે કરેલું છે, ઓલરેડી છે જ. મેં પહેલા કીધું એમ, સરકારને કોઈ આવકમાં રસ નથી. મેં પહેલા કીધું છે, સરકારને કોઈ દંડ કરવામાં રસ નથી. પણ આપણે રોડ સેફટી અને લોકોની જિંદગી જોખમાય નહીં એટલા માટે આનો કોઈ પણ હિસાબે કડકમાં કડક અમલવારી થાય ને લોકો સ્વેચ્છાએ નિયમોનો ભંગ ન કરે, એ જ આપણી લાગણી છે. અને હજી પણ આપના માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે અને કોઈ નકારાત્મક રીતે નહીં, પોઝિટિવલી, કે ભાઈ આમાં શું છે, ઘણી ચર્ચાઓ હમણાં જ 5-7 દિવસ ચાલી છે, આમ કરવું જોઈને, આવું જોઈને, પહેલાં આનું શું ને, પહેલાં આ બાબતનું શું ને. આ વસ્તુની ચર્ચાથી મૂળ હેતુ આપણો માર્યો જાય છે. મૂળ હેતુ કીધું ને, સરકારને કોઈ દંડ, અમે તો ઈચ્છીએ છીએ કે કોઈ એક રૂપિયા આખા વર્ષમાં દંડ ન આવે અને લોકો આનું ઈમાનદારીથી પાલન કરે. લોકોના માટે કાયદા છે, લોકોના હિત માટે.
એ તો ઓવરલોડ એક જ વખત લેવાય. હશે એવું કઈક તો કેજો મને, બેન ને કેજો. શું હતું વિવેક? એક સારું સારું વિવેક, ચલો ચાલો સહેલું. એટલે એને જ આપણે બધું કોમ્પ્યુટરાઇઝ કરવું પડશે. દંડની સિસ્ટમને કોમ્પ્યુટરાઇઝ કરવી પડશે, લાયસન્સો બધાને કોમ્પ્યુટરાઇઝ. અત્યારે RTOએ જે રજિસ્ટ્રેશન અને લાયસન્સ એ બધી વસ્તુ નાખી દીધી છે ઓનલાઈનમાં. અમે પોલીસે પણ પાછું આ કામ કરેલું છે. હવે એ બંનેને એક પ્લેટફોર્મ ઉપર આપણે લાવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આ દંડનું પણ અંદર ઓનલાઈન કેવી રીતે આપણે જેટલો દંડ લેવાનો જેના નામ ઉપર એને પણ ડે ટુ ડે ઓનલાઈન નાખતા જાય તો ચોક્કસ ખબર પડશે કે આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત થયું છે અને એ સિસ્ટમને આપણે કરી શકીશું. અત્યારે તમારો પ્રશ્ન સાચો છે કે આપણા માટે અઘરું છે, કારણ કે અત્યારે જે મેન્યુઅલી બધું થઈ રહ્યું છે એમાં પહેલી વાર પકડાણા કે બીજી વાર, બીજું પહેલી વાર ક્યાંક બીજે પકડાણા હોય, બીજી વાર ક્યાંક બીજે પકડાણા, તોય ખબર ન પડે. એને આપણે ઓનલાઈનમાં આખું ગોઠવી રહ્યા છીએ. આ હિન્દીમાં આજ ભારત સરકારને મોટર વ્હીકલ એક્ટ અનુસાર સપ્ટેમ્બર છે જો દંડનાત્મક જોગવાઈએ, દંડનાત્મક જો ધારાએથી ઉસકો કાફી સખ્ત બનાયા ઓર ઇન્ક્રીઝ કિયા હૈ ઓર સભી રાજ્યો કો વો પાવર ભી દિયા હૈ કિ યે મહત્તમ લિમિટ હૈ, આપ અપને રાજ્ય કે અનુસાર ઇસમેં આપ જોગવાઈ કર સકતે હૈ. ઉસકે આધાર પર સરકારને કાફી ચર્ચા વિચારણા, સિરીઝ ઓફ મીટિંગ્સ જો કિયા, ઉસકે આધાર પર હમને જો ફેસલા લિયા હૈ ઉસ અનુસાર, ઉસકે અનુસાર હમ ચાહતે હૈ કિ સખ્ત સખ્ત કાર્યવાહી હો, ઇસકી ચુસ્ત અમલવારી હો ઓર જો દંડનાત્મક જો કાર્યવાહી હૈ ઉસમેં એસા ન હો કિ પબ્લિક કે ઉપર જ્યાદા હેરેસમેન્ટ હો ઓર ખાસ કરકે ટુ વ્હીલર્સ. હમારી યહાં ગરીબ મધ્યમ વર્ગ કે લોગ, મિડલ ક્લાસ કે લોગ ઉસકા જ્યાદા ઉપયોગ કરતે હૈ. ઇસલિયે સરકારને માનવીય અભિગમ અપનાયા હૈ ઓર જો જો લોગ ઉનકા ભંગ કરતે હૈ ઓર ઉનકે કારણ માનવ જિંદગી કો અસર હોતા હૈ ઓર કઈ પરિવાર યે ઉસમે બરબાદ હો જાતે હૈ, નિર્દોષ લોગો કી જાને ચલી જાતી હૈ, એસે સંબંધિત ગુનાહો મેં સખ્ત સખ્ત કાર્યવાહી કરને કા રાજ્ય સરકારને ફેસલા કિયા હૈ ઓર ખાસ તોર પર રાસ્તે મેં રેસ લગાના, ઓવર સ્પીડ, નશા યુક્ત વાહન ચલાના, યાને કિ પૂરા ડ્રિંક કે સાથ ડ્રાઇવિંગ કરના, ઉસ પર હમને સખત કાર્યવાહી કી હૈ. ગુજરાત મેં પૂરે સાલ મેં કરીબ 20,000 સે જ્યાદા અકસ્માત રોડ પર હોતે હૈ, રાસ્તે પર, ઓર કરીબ 7,500 લોગો કી જાન ઉસમેં ચલી જાતી હૈ. વો સંખ્યા કો કમ કરને કે લિયે સરકાર ને રોડ સેફ્ટી ઓથોરિટી કી ભી રચના કી હૈ. કાફી હમ ઉસમેં બદલાવ ભી લા રહે હૈ. બ્લેક સ્પોટ જહાં બાર બાર અકસ્માત હોતા હૈ ઉસકો ભી હમ ઠીક કર રહે હૈ ઓર યે મોટર વ્હીકલ એક્ટ કે અનુસાર પહેલે જો હમ દંડ કરતે થે જો રૂપીઝ કી અમાઉન્ટ થી ઉસકો કાફી બઢાયા હૈ. કેન્દ્ર સરકાર ને મહત્તમ લિમિટ બતાઈ હૈ ઓર ઉસમેં હમને કાફી
चेंजेस किया है, आप लोगों के सामने वो रखा है, और हम चाहते हैं कि सरकार को कोई दंड या पैसे की इनकम में रस नहीं है, सरकार को केस करने में भी रस रुचि नहीं है। हम चाहते हैं कि लोगों के लिए कानून है, लोगों के भले के लिए, अकस्मात न हो, कोई निर्दोष की जान चली ना जाए, इसके लिए लोग स्वयं ये ट्रैफिक के रूल्स को अपनाए, उसमें वो रूल्स को उसी तरह के वहाँ अपना व्हीकल चलाए, और उसके आधार पर ट्रैफिक सिक्योरिटी और ट्रैफिक व्यवस्था को हम अच्छी तरह से कंट्रोल करें। हम लोग ट्रैफिक अवेयरनेस के लिए भी काफ़ी कदम उठाएंगे, पब्लिसिटी लोगों को उसके लिए अवेयर भी करेंगे, और ट्रैफिक के बार बार उसके लिए चिंता भी कर रही है सरकार, और जहाँ ज़्यादा ट्रैफिक चल रहा है उस वो स्पॉट्स वो रोड उनकी भी हम व्यवस्थित उनको करने के लिए भी काफ़ी काम कर रहे हैं। आखिर में हम चाहते हैं कि मानवी की जिंदगी यानी कि मनुष्य की जिंदगी महत्व की है, उसका रक्षण करना ये हमारा सबका कर्तव्य है, और अकस्मात के कारण रोड एक्सीडेंट के कारण कोई मृत्यु ना हो, वही लक्ष्य के साथ हमने ये फैसला लिया है। 16 सितंबर से गुजरात में लागू होगा, एक सप्ताह का समय इसलिए हमने बीच में लिया है कि उसकी हम काफी मात्रा में पब्लिसिटी करेंगे, लोगों को अवेयर करेंगे, लोगों को मौका भी दे रहे हैं कि आपके पास हेलमेट नहीं है तो चलो एक 6-7 दिन में खरीद लो, आपका व्हीकल का लाइसेंस नहीं है तो लाइसेंस भी ले लो, आप रजिस्ट्रेशन नहीं किया है तो रजिस्ट्रेशन करवा लीजिए आप। तो ये सब लोगों की सुविधा के लिए हम 16 सितंबर से उनकी सतत और काफी एक स्ट्रिक्टली हम उनका अमल करेंगे। नहीं नहीं, ये जनता को पसंद नहीं आए ऐसा मुझे कोई शंका नहीं है, मुझे पूरा भरोसा है कि जनता उसमें पूरा साथ सहकार देंगे। ठीक है, थैंक यू। डबल डबल पेनल्टी पुलिस ने आरटीओ ने डबल।